સુરેન્દ્રનગરના ધાધરામાં અંદાજે 150 વર્ષ જૂની શીતળા માતાની મંદિરે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી તો સમગ્ર ગુજરાતમાંથી માઈ ભક્તો દર્શન અર્થે ધાધરા શીતળા માતાજીના દર્શન પહોંચ્યા હતા અને માઈ ભક્તોએ પરિવારના સ્વાસ્થ્ય માટે માતાજી સમક્ષ શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી તો સાતમના દિવસે મંદિરમાં ટાળું જમાવવો રિવાજ પણ યથાવત રાખ્યો છે ધાધરા રાજવી પરિવાર દ્વારા આ મંદિર બંધાવવામાં આવ્યું છે અને ઓરી આશ્ર બડા સહિતના રોગ મુક્ત થયેલ ભક્તો બાધા પૂરી કરવા ચૈત્ર સાતમે મંદિરે મોટી સંખ્યામાં આવી રહ્યા હોય છે તો અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું પણ મંદિર પઠાડમાં આયોજન કરવામાં આવતું હોય છે તો આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં માઈ ભક્તોના ઢોળે ઉમટી પડ્યા છે અને માતાના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં ત્યાં આવતા હોય છે સાતમના દિવસે શીતળા માતા હું ધ્રુવ બિપિનભાઈ જાની શીતળા માતાના પૂજારી છી અમે ત્રીજી ચોથી પેઢીથી માતાજીની પૂજા કરી રહ્યા છીએ આ મંદિર વર્ષો વર્ષ જૂનું 200 વર્ષ જૂનું છે લગભગ 200 વર્ષ જૂનું છે 1798મી સદીથી બનાવેલું છે રાજાશાહી વખતનું મંદિર છે અમે અહીંયા પૂજા કરી છીએ દર વર્ષે ચૈત્ર વદ સાતમ અને શ્રાવણ વદ સાતમ નું અહીંયા મહાત્મ હોય છે લોકો અહીંયા તેમના બાળકોના આયુષ્ય માટે તથા બીજી અનેક ઘણી બાધાઓ રાખે છે જેમ કે સ્કિનની પ્રોબ્લેમ હોય તેની માટે મીઠું ચડાવે છે કોઈને ઓરી ઓછા પડા થયા હોય તેની માટે કુલ્લડમાં પાણી ભરીને તેની અંદર સાકર ને એ બધું ચડાવીને માતાજીને અર્પણ કરે છે જેથી તેમના ઓરી ઓછા પડા અને કોઈ પણ દુઃખ દર્દ માતાજી સ્વીકાર કરે અને તેમને દૂર કરે અને તથા શ્રાવણ મહિનામાં તો 4 દિવસનો મેળો હોય છે મારું નામ માલવિકા મહેન્દ્રભાઈ જોશી છે હું અહીંયા ધ્રાંગધ્રામાં જ રહું છું અને છેલ્લા 35 વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું રેગ્યુલર ચૈત્રવદ સાતમ અને શ્રાવણ મહિનાની સાતમે અહીંયા માતાજીની મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ અતિ આનંદથી દર્શન કરવા આવે છે અહીંયા માતાજીની લોકો જુદી જુદી જાતની માનતા માને છે બાળકોના આરોગ્ય પોતાના પરિવારની સુખાકારી માટે બહેનો અને ભાઈઓ દર્શન કરવા આવે છે ટાઢું જમે છે કોઈ લોકો જુદી જુદી માનતા માને છે કોઈ આડોટતા આવે છે માને કોઈ દંડવત કરતા આવે છે કોઈ વળી માથે માની અગ્નિ લઈને આવે છે આ રીતે બધા પોતપોતાની આસ્થા પ્રમાણે અહીંયા દર્શન કરવા આવે છે અને માં શ્રદ્ધાળુઓની મનોકામના જરૂર પૂર્ણ કરે છે અને બધાની દ્રઢ આસ્થા છે દ્રઢ વિશ્વાસ છે આ જ રીતે માં સૌના હરિભક્તોના દર્શનની માનતા પૂર્ણ કરે એવી મારી પ્રાર્થના છે અહીંયા જુદી જુદી જાતના લોકો ક્યાંય દૂર દૂરથી આવે છે આટલા મલકમાં આવું ચિત્રામાનું મંદિર અલૌકિક પુરાણું બીજું ક્યાંય નથી આખા જિલ્લામાં સરસ માતાજીનું મંદિર છે